नमस्कार विद्यार्थी मित्रों, एसवाई बीकॉम ना कॉस्ट एकाउंटिंग में प्रक्रिया पड़तरना हिसाबों याद करिए छे। दाखला ने रकम तमने साथे आपेले छे, पहला वाची जोए पछी एना दाखला ने कड़ी जोए। एक वस्तु अवकर नामनी त्रण प्रक्रियामांथी पसार थाय छे। दरेक प्रक्रियानो सामान्य प्रकार नीचे प्रमाणे छे। प्रक्रिया अ मां 3%, प्रक्रिया ब मां 5%, प्रक्रिया क मां 8% छे। પ્રક્રિયાના બગાડની ઉપજ કિંમત એકમ દીઠ નીચે પ્રમાણે છે। પ્રક્રિયામાં દાખલ કરેલા એકમોની ટકાવારી આપેલી છે। હવે બગાડ જે સામાન્ય બગાડ થાય છે તેની ઉપજ છે પ્રક્રિયામાં એકમ દીઠ 25 પૈસા, પ્રક્રિયા બમાં એકમ દીઠ 50 પૈસા લખે ઉપજે છે અને પ્રક્રિયા કમાં એકમ દીઠ બગાડની ઉપજ 1 રૂપિયા લખે ઉપજે છે। પ્રક્રિયા અમાં માલ સામાન 10,000 એકમો એકમ દીઠ 1 લખે દાખલ કરવામાં આવ્યા હતા। એના પ્રક્રિયા પહેલીની અંદર 10,000 એકમો રૂપિયા 1 લેખે દાખલ કરેલા એકમો છે। અન્ય ખર્ચાઓ નીચે મુજબ હતા। પ્રક્રિયા અ બના વધારાના જે બધા ખર્ચાઓ પર જમા સામગ્રી મજૂરી પ્રત્યેક ખર્ચા અને છેલ્લે એ પ્રક્રિયાનું ખરેખર ઉત્પાદન કેટલા એકમોથી વૃદ્ધિ આવ્યું છે। પ્રક્રિયાના ખાતા તૈયાર કરો, ધારણા કરો કે શરૂઆતમાં કયા ખરમાં કોઈ સ્ટોક ન હતો, અસામાન્ય બગાડ, અસામાન્ય વધારાના ખાતા પણ તૈયાર કરો। અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારો ક્યારે હોય? દાખલ કરેલા એકમોમાંથી સામાન્ય નક્કી કરેલો સામાન્ય બગાડ બાદ કરતાં જે વધે તે સામાન્ય ઉત્પાદન કહેવાય। એ સામાન્ય ઉત્પાદન કરતાં ખરેખર ઉત્પાદન જો ઓછું આવે તો અસામાન્ય બગાડ ઉદ્ભવે, અને એ નક્કી કરેલો સામાન્ય ઉત્પાદન છે તેના કરતાં જો ઉત્પાદન વધુ આવે તો અસામાન્ય વધારો કહેવાય। અને ખાતાઓ પણ બનાવવાના છે અસામાન્ય વધારાનું અને બગાડનું। હવે આ દરેક પ્રક્રિયાનું ખાતું અલગ અલગ બનાવીને ગણવાનું છે। તો પહેલા પ્રક્રિયા એકને પ્રક્રિયા પહેલી અના ખાતાને લખ્યું છે અને બીજું તેનો અસામાન્ય બગાડનું ખાતું લખ્યું છે। હવે પ્રક્રિયાના ખાતાની અંદર સૌથી પહેલા માલ સામાન અથવા તો દાખલ કરેલા એકમો 10,000 એકમ દીઠ ભાવ રૂપિયા 1 લેખે છે, તેથી તેની રકમ 10,000। એના સિવાયના પ્રક્રિયા અના ખર્ચાઓ પર છે પરચુરણ માલ સામગ્રી 1,000, મજૂરી 5,000 અને પ્રત્યક્ષ ખર્ચા 1,050। સામાન્ય બગાડ પ્રક્રિયાના ખાતામાં જમા બાજુ દર્શાવાય દાખલ કરેલા એકમો 10,000ના 3% લેખે સામાન્ય બગાડના એકમો 300, એની ઉપજવા ધારેલ કિંમત લખી છે એકમ દીઠ 0.25 મતલબ 25 પૈસા, 300 એકમ ગુણ્યા 25 પૈસા એટલે એની ઉપજ થઈ 75 રૂપિયા। ત્યારબાદ એની ગણતરીઓ યાદ કરીએ તો સૌથી પહેલા સામાન્ય બગાડ છે કે વધારો છે તે ગણવા માટે દાખલ કરેલા એકમો 10,000 છે, જેમાંથી સામાન્ય બગાડ 3%, 300 એકમો બાદ કરીએ તો આપણને સામાન્ય રીતે 9,700 એકમોનું ઉત્પાદન મળવું જોઈએ, જે સામાન્ય ઉત્પાદન તરીકે લખાયેલું છે અને નોર્મલ પ્રોડક્ટ NP શબ્દ વપરાય। હવે ખરેખર ઉત્પાદન કેટલું થયું તો કે 9,500, 9,700 સામાન્ય રીતે ઉત્પાદન મળવું જોઈએ પણ 9,500 જ મેળવ્યું, તેથી 200 એકમો બગડ્યા છે તે અસામાન્ય બગાડ છે। હવે અસામાન્ય બગાડ હોવાથી તેની ઉપજને પણ ગણી દઈએ। અસામાન્ય બગાડની પડતર AB×NC/NP, એબી એટલે એબનોર્મલ વેટ, અસામાન્ય બગાડના એકમો આપણા છે 200, NC સામાન્ય પડતર નોર્મલ કોસ્ટ કેવી રીતે ગણાય તો પ્રક્રિયાના ખાતામાં ઉધાર બાજુ જે બધા ખર્ચાઓ લખ્યા છે તેનો સરવાળો 4,000, ખર્ચનો સરવાળો 17,050, જેમાંથી સામાન્ય બગાડની ઉપજ આપણે જે લખી 75 તે બાદ છેદમાં સામાન્ય ઉત્પાદન એકમો, સામાન્ય ઉત્પાદન એકમો એટલે દાખલ કરેલા એકમોમાંથી સામાન્ય બગાડ બાદ થતા જે વધે તે સામાન્ય ઉત્પાદનના એકમો ગણાય। આપણે ગણતરીમાં પણ લખ્યા છે 9,700 16,975 છેદમાં 9,700 1.75 એકમ દીઠ પડતર આવી 1.75 અને તે આપણને આગળની પ્રક્રિયામાં લઈ જાય ત્યાં પણ કામ લાગે તેથી જુદી ગણી દીધી। કુલ અસામાન્ય બગાડની પડતર મળી 350 છે પ્રક્રિયાના ખાતામાં જમા। હવે પ્રક્રિયાનું ખાતું પૂરું કરો, 10,000 એકમો, 17,050 જમા બાજુ લખો 10,000 અને 17,050 લખતા તફાવતમાં 9,500 પ્રક્રિયા બ ખાતે લઈ ગયા, તેની પડતર આવશે 16,625। સાથે આપેલું અસામાન્ય બગાડનું ખાતું પૂરું કરીએ તો અસામાન્ય બગાડના ખાતામાં
પ્રક્રિયા આ ખાતેથી 200 એકમો લઈ આવ્યા છીએ જેની પડતર હતી 350 પ્રક્રિયાના ખાતામાં જમા છે તેથી અસામાન્ય બગાડના ખાતામાં ઉધાર આવ્યું હવે આ અસામાન્ય બગાડ છે તે ભંગાર કિંમતે વેચાય તેથી એની 25 પૈસા લેખે કિંમત આપી છે એકમ દીઠ તેનાથી ગુણતા 200 એકમ ગુણ્યા 0.25 તેથી 50 રૂપિયા તેની ઉપર એકમના ખાનામાં વહેશો હવે તફાવત આવ્યો 350 પડતરમાંથી ખાલી 50 જ ઉપજ મળે તો 300 રૂપિયા અસામાન્ય નુકસાન થયું કયું જે સામાન્ય નફાનુકસાન ખાતે લઈ જવાય પ્રક્રિયા અપૂરી થઈ હવે પ્રક્રિયા બને યાદ કરીએ પ્રક્રિયા બની શરૂઆત ક્યાંથી થાય તો કે પ્રક્રિયા અને અંતે મળેલો જે માલ સામાન છે તે પ્રક્રિયા અપ માટે કાચો માલ બને ત્યાંથી શરૂઆત થાય પ્રક્રિયા ખાતેથી 9500 અને 16625 રકમ આ લઈ આવ્યા હવે એના સિવાય પ્રક્રિયા બના પર્સનલ ખર્ચા હોય પછી પર્ટિક્યુલર માલ સામગ્રી મજૂરી અને પ્રત્યેક ખર્ચા આ બધું લેખા પછી જમા બાજુ સામાન્ય બગાડ દાખલ કરેલા એકમો 9500 ના 5% લેખે 475 એકમો એની ઉપજ કિંમત કેવી છે તો કે 475 ગુણ્યા 1 એકમ દીઠ 0.50 તેથી 238.50 તો 238 હવે અસામાન્ય બગાડ કે વધારાને કહીએ દાખલ કરેલા એકમો 9500 છે તેમાંથી સામાન્ય બગાડ 475 બાદ કરતા સામાન્ય રીતે આપણને 9025 એકમો જ મળવા જોઈએ પણ પ્રક્રિયા પૂરી થઈ ત્યારે ખરેખર ઉત્પાદનનો વધારે એકમો મળ્યો સામાન્ય ઉત્પાદન કરતાં વધારે ઉત્પાદન મળે છે તેથી જે વધુ મળે છે તે અસામાન્ય વધારો કહેવાય પ્રક્રિયામાં અસામાન્ય બગાડ પ્રક્રિયા ખાતે જમા બાજુ દર્શાવાય અસામાન્ય વધારો પ્રક્રિયાના ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય 75 હવે એની અસામાન્ય બગાડની જેમ પડતર ગણાય એબી એટલે અહીંયા એબનોર્મલ ગેઇન અસામાન્ય વધારો અસામાન્ય વધારાની પડતર એબી ગુણ્યા એનસી છેદમાં એમપી એબી એટલે અસામાન્ય વધારાના એકમો એનસી સામાન્ય પડતર જેમાં પ્રક્રિયાના ખાતાની ઉધાર બાજુનો એટલા સુધીનો સરવાળો આ ચારે રકમનો સરવાળો છે 27573 જેમાંથી સામાન્ય બગાડની ઉપજ 238 બાદ કરીએ જે વડે વધે તે સામાન્ય પડતર ગણાય છેદમાં સામાન્ય ઉત્પાદન 9025 સામાન્ય ઉત્પાદન કેમ મળે દાખલ કરેલા એકમોમાંથી સામાન્ય બગાડના એકમો બાદ કરતા વધે તે 9025 75 ગુણ્યા 27075 છેદમાં 9025 તેથી એકમ દીઠ પડતર મળી 3 રૂપિયા 75 ગુણ્યા 3 એટલે 225 પણ અસામાન્ય વધારો હોવાથી પ્રક્રિયાના ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય 75 એકમો અને એની પડતર છે 225 હવે પ્રક્રિયાનું ખાતું પૂરું કરવું ઉધાર બાજુનો સરવાળો 9575 જમા બાજુ 9575 રકમનો સરવાળો 27538 જમા બાજુ પણ 27538 તફાવતની અંદર 9000 એકમો પ્રક્રિયા ક ખાતે લઈ ગયા છે અને તફાવતમાં રકમ મળે 27300 આ તફાવતને બદલે આમ પણ કરી શકાય 9100 ગુણ્યા 3 કરો તો 27300 આવ્યો તેથી એકમ દીઠ પડતર 3 રૂપિયા હવે અસામાન્ય વધારાનું ખાતું ગણાવવાનું છે તો પ્રક્રિયાના ખાતામાં ઉધાર બાજુ દર્શાવ્યું છે તેથી અસામાન્ય વધારાના ખાતામાં જમા બાજુ 75 એકમ અને રકમ 225 અસામાન્ય વધારાના એકમો ભંગારના ભાવે ન વેચાય એ પણ સારી કિંમતે વેચાય તેથી 225 જમા 75 એકમો પણ જમા હવે 75 એકમો જો કદાચ અસામાન્ય વધારો ન હોત તો આપણો બગાડ થયો હોત તેથી સામાન્ય બગાડમાં ઘટાડા તરીકે તેને ઉધાર બાજુ દર્શાવાય પણ રકમ કઈ લખવાની તો 75 એકમ ગુણ્યા ભંગાર કિંમત છે તે 75 ગુણ્યા 0.50 એટલે 37.50 થાય આપણે એને 38 લીધા તફાવતની અંદર જમા બાજુનો સરવાળો ઉધાર બાજુ લગતા 187 રૂપિયા છે તે ફાયદો થયો અસામાન્ય નફો ગણાય જે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાય પ્રક્રિયા બ પૂરી કર્યા પછી પ્રક્રિયા ક સૌથી પહેલા પ્રક્રિયા ગની અંદર પ્રક્રિયા બ ખાતેથી 9100 અને 27300 ની કિંમતે લઈ આવે છે પર્ટિક્યુલર તેના કરતા પરચુરણ માલ સામગ્રી મજૂરી અને પ્રત્યેક ખર્ચા જે આપણને દાખલાની રકમ આપ્યા તે દર્શાવ્યા સામાન્ય બગાડ દાખલ કરેલા એકમોના 8% 9100 એકમો દાખલ કર્યા 8% લેખે રકમ થઈ 700 એકમો થયા 728 અને 1 રૂપિયા લેખે એની ભંગાર કિંમત મળે છે તેથી ઉપજના રકમના ખાનામાં પણ 728 હવે અસામાન્ય બગાડ કે વધારા
728 તેથી 8372 જે સામાન્ય ઉત્પાદન આપણો ગણાય જેને NP ખરેખર ઉત્પાદન કેટલું થયું તો કે 8100 એકમો તેથી 272 એકમો બગડે છે મળવા કેટલા જોઈએ 8372 મેળા કેટલા ખરેખર 8100 તો 272 બગાડ થયો જે અસામાન્ય બગાડ પ્રક્રિયાના ખાતામાં જમા લખવાનો એકમના ખાતામાં હવે એની પડતર ગોતી લઈએ અસામાન્ય બગાડની પડતર AB/NP 272 અસામાન્ય બગાડના એકમો ગુણ્યા પ્રક્રિયાના ખાતાના ઉધાર બાજુનો સરવાળો 36309 માઇનસ સામાન્ય બગાડની ઉપજ 728 છેદમાં સામાન્ય ઉત્પાદન 8372 272 ગુણ્યા 35581 છેદમાં 8372 તેથી રકમ આવી 272 ગુણ્યા એકમ દીઠ આવ્યા 4.25 જે રકમ આવી 1156 અસામાન્ય બગાડ હોવાથી પ્રક્રિયાના ખાતામાં એકમોના ખાનામાં જમા બાજુ 272 અને રકમના ખાનામાં 1156 હવે પ્રક્રિયાનું ખાતું પૂરું કરો 9136309 9136309 તફાવતમાં 8100 છે તે એકમના ખાનામાં આવે અને રકમના ખાનામાં 34825 અને એકમ દીઠ કિંમત છે એની 4.25 અહીંયા કાઉન્ટમાં લખી દેવું હવે આ પ્રક્રિયા બધી જ પૂરી થાય તેથી હવે જે માલ જશે તે તૈયાર માલ સ્ટોક ખાતે જશે આ સિવાય ઉપપેદાશને પણ હારે હવે પછી ના આગળના ભાગમાં એને યાદ કરેલું છે બાય પ્રોડક્ટ સંયુક્ત ખર્ચાવાળા દાખલાઓ પણ આપણા આ ચેપ્ટરની અંદર યાદ કરવામાં આવેલા છે અસ્તુ